हेलो फ्रेंड्स, आज આપણે બધા ક્રિયા વિશેષણ નામનો ગ્રામેટિકલ ટોપિક લઈને મળ્યા છે. ક્રિયા વિશેષણ ના એક્ચ્યુઅલી તો 10 જેટલા પ્રકારો છે. કેટલા પ્રકારો છે? 10 જેટલા. પણ અત્યારે આપણે 10th સ્ટાન્ડર્ડ ના લેવલ થી જોઈએ તો આપણી પેપર સ્ટાઇલ ની અંદર માત્ર ને માત્ર 1 2 3 4 અને 5 પાંચ ક્રિયા વિશેષણ છે એ આપણે શીખવાના છે. તો આપણે જોઈએ બેટા કે ક્રિયા વિશેષણ એટલે શું. ક્રિયા વિશેષણ કોને કહેવામાં આવે છે? दर्शावी क्रियापद अर्थ में वधारो करे क्रिया विशेषण कहेवामां आवे छे. तो आवी बधी डेफिनेशन छे व्याख्या आपणने क्यारेय नथी पूछाती, क्यारेय पूछावानी होती नथी. આ તમારી જાણ માટે માત્ર આ ક્રિયા વિશેષણની વાક્યવ્યાખ્યા બેટા આપણે બોલ્યા, તમારી સામે રજૂ કરી. ને હવે બહુ જ અગત્યની વસ્તુ, ક્રિયા વિશેષણના પ્રકારો. ક્યારેક બેટા તમને લોકોને નીચે આપેલા વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધો એવો પ્રશ્ન પૂછાય છે. તો ક્યારેક નીચે આપેલા વાક્યમાંથી રેખાંકિત શબ્દના ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો. આપણને ક્રિયા વિશેષણનો પ્રકાર ઓળખાવતા ક્યારે આવડે? તો કે જે તે ક્રિયા વિશેષણો છે એના પ્રકારો સારી રીતે સમજાવાય, નો કન્સેપ્ટ ક્લિયર હોય તો દુનિયાની કોઈ પણ સેન્ટેન્સ આપણને પૂછાય છે આવડે છે જ આવડે છે. ઓકે બેટા, તો આપણે લોકો છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ પહેલો પ્રકાર, ક્રિયા વિશેષણનો પહેલો પ્રકાર. અને ત્યાંથી સમજો બેટા દરેક સ્ટુડન્ટ, તો કે જે ક્રિયા વિશેષણના જે પ્રકારો છે ને એ 5 પ્રકારો છે મેં અહીંયા તમારી માટે જે લખીને રેડી રાખ્યા છે એમાંથી કયા સૌથી વધારે પૂછાય છે? તો કે આ 5 છે એમાંથી 1 2 ને 3 આ ઉપરના 3 છે એ જ મોસ્ટ આઈએમપી છે. મીન્સ કે આ 4th વન પરિમાણ કે પ્રમાણવાચક ક્રિયા વિશેષણ ને અભિગમવાચક નકાર નિશ્ચય ક્રિયા વિશેષણ છે. આ બહુ જ રેર કેસમાં પૂછાતા એવા ક્રિયા વિશેષણ. સૌથી અગત્યનું જો કોઈ ક્રિયા વિશેષણ હોય પહેલો પ્રકાર સ્થળ વાચક ક્રિયા વિશેષણ. આ ક્રિયા વિશેષણનું નામ શું છે બેટા? તો કે છે સ્થળ વાચક ક્રિયા વિશેષણ. અહીંયા બેટા આપણને એક્ઝામ્પલ આપેલા છે, ઉદાહરણો આપેલા છે. વિદ્યાર્થીઓ બગીચામાં બેઠા. આપણે જોયું કે ક્રિયા છે, ક્રિયાપદ છે એની સાથે જોડાય તો આ ક્રિયાપદ છે. આ ક્રિયાપદ એની સાથે જોડાયેલો શબ્દ બગીચામાં. તો વિદ્યાર્થીઓ છે એ ક્યાં બેઠા છે? બગીચામાં. તો બેસવાનું સ્થળ દેખાડે છે એટલા માટે બગીચામાં છે એ સ્થળ વાચક ક્રિયા વિશેષણ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. છાયા વૃક્ષ નીચે જમે છે. ક્યાં? નીચે. તો આ છે આપણું સ્થળ દેખાડે છે અથવા વૃક્ષ નીચે પણ તમે લખી શકો છો. વૃક્ષ નીચે જમે છે. તો આ જે તે ક્રિયાપદ છે એને ક્યાં એવો પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે છે એ આપણું સ્થળવાચક ક્રિયા વિશેષણ હોય છે. ગંધર્વે આજુબાજુ જોયું. જોયું તો કે ક્યાં જોયું? તો કે આજુબાજુ. આજુબાજુ આન્સર આવો તો સમજી લેવું એ આપણું સ્થળવાચક ક્રિયા વિશેષણ છે. ઇન્શોર્ટ, આપણે ક્રિયાપદને ક્યાં એવો પ્રશ્ન પૂછીએ છીએ અને ઉત્તરમાં જે શબ્દ મળે છે એને આપણે સ્થળવાચક ક્રિયા વિશેષણ કહીશું. યસ યા નો બેટા? ફરી વખત ધ્યાનથી સાંભળજો. વિદ્યાર્થીઓ બગીચામાં બેઠા છે, પણ ક્યાં બેઠા છે? તો કે બગીચામાં. આપણું સ્થળવાચક ક્રિયા વિશેષણ. છાયા વૃક્ષ નીચે જમે છે, પણ ક્યાં જમે છે? વૃક્ષ નીચે. તો જવાબ મળ્યો એ આપણું સ્થળવાચક ક્રિયા. ગંધર્વે આજુબાજુ જોયું. ક્યાં જોયું ગંધર્વે? તો કે આજુબાજુ. તો ક્રિયાપદને ક્યાંથી પ્રશ્ન પૂછવામાં આવે ને ઉત્તર રૂપે જે પદ આપણી સામે આવી જાય છે એને સ્થળવાચક ક્રિયા વિશેષણ કહે છે. હવે આ સ્થળવાચક ક્રિયા વિશેષણ બીજા કેવા કેવા શબ્દો છે એ સ્થળવાચક ક્રિયા વિશેષણમાં આવી જાય. દાખલા તરીકે એકદમ ધ્યાનથી સાંભળજો દરેકે દરેક બચ્ચા.
જોવા જુઓ. અંતર ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ આ બધા જ સ્થળ વાચક ક્રિયાપદો છે, આ ક્રિયા વિશેષણો છે. આ બધાના વાક્યો આપણે બનાવીએ. જરા જોજો, તમે છત નીચે બેઠા છો તો નીચે સ્થળ વાચક ક્રિયા વિશેષણ. તમે તમારી બેગ છે એ બેન્ચ ઉપર રાખી છે તો ક્યાં રાખી છે, સ્થળ દેખાડશે ઉપર, તો એ છે સ્થળવાચક ક્રિયા વિશેષણ. તમારી પાસે એક પુસ્તક છે તો ક્યાં પાસે, તમારી બાજુમાં. તમે આજુબાજુ જોયા વગર જ લખો છો તો ક્યાં જોયા વગર, આજુબાજુ, તો એ આપણું સ્થળવાચક ક્રિયા વિશેષણ બનશે. મેં ડોલની અંદર પાવડર નાખ્યો છે અથવા ડોલમાં પાવડર નાખ્યો છે. આ માં, અંદર, આ બધા જ સ્થળવાચક ક્રિયા વિશેષણો છે. ઉત્તર દિશાથી કોળા કાગળ આવ્યા, ક્યાંથી આવ્યા, તો કે ઉત્તર દિશામાંથી. દક્ષિણ દિશા છે એ યમરાજની દિશા છે. કઈ દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, આ બધા જ સ્થળ સૂચવે છે. એટલા માટે આ બધા શબ્દો છે એ આપણા શું બનશે બેટા, સ્થળ વાચક ક્રિયા વિશેષ. નેક્સ્ટ બીજો પ્રકાર છે આપણો બહુ જ અગત્યનો, સમય વાચક ક્રિયા વિશેષણ. ક્રિયા વિશેષણના કેટલા પ્રકાર આપણે જોવા જઈ રહ્યા છીએ, પાંચ. એમાંથી કયો પૂરો થયો છે, તો કે સ્થળ વાચક ક્રિયા વિશેષણ. અને હવે કયો શરૂ થવા જઈ રહ્યો છે, તો કે છે સમય વાચક ક્રિયા વિશેષણ. જે ક્રિયાપદ છે, ક્રિયા છે એનો સમય દર્શાવે છે, એને સમયવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. જોઈએ, તમને હવે સમજાઈ ગયું હશે ક્યારે સમય છે એ આપણને ક્યારે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે છે એ આપણું સમયવાચક ક્રિયા વિશેષણ બની જાય છે. તમને હવે આટલું સમજાઈ ગયું હશે, તો ક્યારે, હવે. આ હવે છે એ સમયવાચક ક્રિયા વિશેષણ છે. અમે હાલ વિનુકાકાના ઘરે જઈએ છીએ. વિનુકાકાના ઘરે જાઓ છો, પણ ક્યારે, હાલ, મીન્સ અત્યારે જ. તો આ હાલ છે એ સમયવાચક ક્રિયા વિશેષણ બને છે. તમે ક્યારે આવવાના છો, તો આ ક્યારે છે એ પણ સમયવાચક ક્રિયા વિશેષણ બને છે. હવે આમાં સમયવાચક ક્રિયા વિશેષણમાં બીજા કેવા કેવા શબ્દો છે એ આવી જાય છે એ જરા જોઈએ. પછી, અત્યારે નહીં, પછી આવજો. ક્યારે, તો કે પછી. તો આ જે શબ્દ છે પછી, અત્યારે, હમણાં, હાલ, તુરંત, અત્યારે ને અત્યારે, આ બધા શબ્દો શું દેખાડે છે, ક્રિયાનો સમય દેખાડે છે. એટલા માટે શું બને છે બેટા, સમયવાચક ક્રિયા વિશેષણ. આના એક્ઝામ્પલ જોઈએ. આનું જોઈ લીધું છે બેટા, તમે પછી આવજો ને તમારા ડાઉટ સોલ્વ કરી દેશે. તો મેડમ ક્યારે આપણે, પછી, તો સમય દેખાડ્યો, કઈ વાંધો નહીં, એક જ ડાઉટ છે, અત્યારે ને અત્યારે લાવો. તો અત્યારે ને અત્યારે સમયવાચક ક્રિયા વિશેષણ. વિનુ કાકા પાસે હમણાં ટાઈમ નથી. ક્યારે ટાઈમ નથી, હમણાં. ક્યારેથી પ્રશ્ન પૂછીએ તો હમણાં શબ્દ સામે આવ્યો, એટલા માટે સમયવાચક ક્રિયા વિશેષણ. હાલ તુરંત આપણે બેટા ઓફલાઈન સ્ટડી છે એ બંધ રાખ્યું છે. ક્યારે બંધ રાખ્યું, તો કે હાલ તુરંત બંધ રાખ્યું છે. પછી ઇન ફ્યુચર છે આપણે ફરી પાછા ઓફલાઈન પ્લેટફોર્મ પર છે એ સ્ટડી છે શરૂ કરવાના છીએ.
क्लासरूम से शुरू करवाना। तो आप पहलो क्रिया विशेषण नो प्रकार तो स्थलवाचक क्रिया विशेषण, क्रियापद ने क्या प्रश्न पूछता जे जवाब आवे छे ए शब्द अपना स्थलवाचक क्रिया विशेषण बने छे। क्रियापद ने क्यारे एवो प्रश्न पूछवामां आवे ने जे शब्दो छे आपणी सामे आवे छे ए बधा शब्दो छे अपना समयवाचक क्रिया विशेषण बने छे। શું બને છે બેટા? સમયવાચક ક્રિયા વિશેષણ। હવે બેટા આ બે છે ક્રિયા વિશેષણ, તમે સારી રીતે સમજી લીધા છે। હવે મેં આ બંને મિક્સ કરી અને તમને વાક્ય આપીશ। વાક્ય મળશે, કહો કે ઉદાહરણ મળશે, એમાં અન્ડરલાઈન પણ મળશે। તો તમારે શું કરવાનું છે? તમારે એ સ્થળવાચક છે શબ્દ કે સમયવાચક ક્રિયા વિશેષણ છે શોધવાનું છે। રેડી બધા છો? તમારા ઓપ્શન માત્ર બે જ હશે। કયા બે હશે બેટા? સ્થળવાચક ક્રિયા વિશેષણ અથવા સમયવાચક ક્રિયા વિશેષણ। ને તમને વાક્ય મળે છે, તમે અત્યારે વિડિયો જુઓ છો, અત્યારે અંડરલાઈન વિડિયો જુઓ છો, તો વિડિયો જુએ છે ક્યારે નો પ્રશ્ન પૂછો? અત્યારે ઓ સમયવાચક ક્રિયા વિશેષણ છે। તમારો આન્સર શું હશે બેટા? સમયવાચક ક્રિયા વિશેષણ, તો તમે સાચા છો। પણ એવું વાક્ય તમને આપવામાં આવે, તમે ઘરમાં બેસીને વિડિયો જુઓ છો, તો ક્યાં બેસીને? ઘરમાં સ્થળ દેખાડે છે, તો એ આપણો આન્સર શું હશે બેટા? સ્થળ વાચક ક્રિયા વિશેષ। અમે ક્રિયા વિશેષણ એકદમ પરફેક્ટલી સમજાઈ ગયા છે બેટા, તો ને તો જ આપણે જઈએ છીએ આગળ। રીતિ વાચક ક્રિયા વિશેષણ પણ મોસ્ટ આઈએમપી આપણો ક્રિયા વિશેષણ છે, વારંવાર પૂછાતું ક્રિયા વિશેષણ। મોસ્ટ આઈએમપી સ્થળવાચક, પછી સમયવાચક, ને પછી ત્રીજા નંબરે મોસ્ટ આઈએમપી આવે છે રીતિવાચક। જે ક્રિયાની રીતિ દર્શાવે છે તેને રીતિવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે। દાખલા તરીકે બિલાડી ધીમે ધીમે આવી, આવી કેવી રીતે? તો ધીમે ધીમે। તો આ ધીમે ધીમે શબ્દ છે એ શું બને છે બેટા? આપણો રીતિવાચક ક્રિયા વિશેષણ। શું બનશે? રીતિવાચક ક્રિયા વિશેષણ। બીજું વાક્ય જોઈએ, તમે ઘસઘસાટ ઊંઘો છો, પ્રશ્ન પૂછે ઊંઘે છે કેવી રીતે? ઊંઘે ઘસઘસાટ કેવી રીતે? ના આન્સરમાં આ શબ્દ આવ્યો તો એ રીતિવાચક ક્રિયા વિશેષણ બની જાય છે। નેક્સ્ટ, રવિ ધબ ધબ ચાલે છે, રવિ કેવી રીતે ચાલે છે? તો ધબ ધબ। આ ધબ ધબ શબ્દ છે એ શું બને છે બેટા? રીતિવાચક ક્રિયા વિશેષણ। તો અહીંયા કેવી રીતે એવો પ્રશ્ન પૂછતા, કેવી રીતે એવો પ્રશ્ન પૂછતા, જે પદ સામે આવી જાય છે એ પદ આપણું શું હશે? રીતિવાચક ક્રિયા વિશેષણ હશે। જાજો તો મૂંગા રહીએ, કેવી રીતે રહીએ? મૂંગા તો મૂંગા છે એ રીતિવાચક ક્રિયા વિશેષણ છે। નરસિંહ મહેતાનું એક બહુ સરસ મજાનું કાવ્ય અને એમાં પણ આપણું રીતિવાચક ક્રિયા વિશેષણ આવે છે, જોઈએ। હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા છો, હરજી મારે મંદિર કેવી રીતે આવ્યા? હળવે હળવે, તો હળવે હળવે શબ્દ શું બને છે બેટા? રીતિવાચક ક્રિયા વિશેષણ। તો આ રીતિવાચક ક્રિયા વિશેષણ છે, એમાં બીજા કેવા કેવા વાક્યો આવી શકે, કેવા કેવા શબ્દો આવી શકે? તમે જમતા જમતા વિડિયો જુઓ છો, કેવી રીતે? જમતા જમતા, તો જમતા જમતા પદ શું બન્યું બેટા? રીતિવાચક ક્રિયા વિશેષણ।
બાળક રમતું રમતું પડી ગયું. કેવી રીતે પડી ગયું? રમતું રમતું, તો રમતું રમતું છે એ બનશે રીતિવાચક ક્રિયા વિશેષણ. એ માણસે ભૂત જોયું ને સડસડાટ ભાગ્યો. કેવી રીતે ભાગ્યો? સડસડાટ, તો સડસડાટ શબ્દ છે એ શેમાં આવશે? રીતિવાચક ક્રિયા વિશેષણ. આપણે સ્કૂલે જતા હોય તો ક્યારેક મમ્મી આપણને કહે છે, બેટા આજે મારે તારું થોડું કામ છે, એટલે સ્કૂલેથી સીધો ઘરે આવજે. કેવી રીતે આવજે? સીધો ઘરે આવજે. તો સીધો છે એ પણ રીતિવાચક ક્રિયા વિશેષણ બને છે. આમ, તેમ, આવા આવા શબ્દો છે એ પણ રીતિવાચકમાં આવે છે. તમે આમ બેઠા છો કેવી રીતે? તો કે તમે તેમ જાઓ છો કેવી રીતે? જાઓ તેમ જાઓ. આ બધા શબ્દો રીતિવાચક ક્રિયા વિશેષણ આવે છે. તો આ જે સ્થળ વાચક ક્રિયા વિશેષણ છે એને શું પ્રશ્ન પૂછવો પડે છે? ક્યાં પ્રશ્ન પૂછીએ અને જે સામે આવે છે એને સ્થળ વાચક, અને ક્યારે એવો પ્રશ્ન પૂછીએ અને જે પદ સામે આવે છે એને આપણે સ્થળ વાચક ક્રિયા વિશેષણ કહીએ છીએ, અને કેવી રીતે એવો પ્રશ્ન પૂછવાથી જે પદ છે સામે આવે છે એને આપણે બેટા આ રીતિવાચક ક્રિયા વિશેષણ કહીએ છીએ. આ તમારા મોસ્ટ મોસ્ટ વેરી મોસ્ટ આઈએમપી તમારા સિલેબસના ક્રિયા વિશેષણો ત્રણ પૂરા થઈ ગયા. હવે છે ઓછા અગત્યના, છે એમકેસમાં પૂછાતા. હવે આ ત્રણ ભેગા થયા છે, તમારા ઓપ્શન ત્રણ હશે. હું તમને ક્વેશ્ચન પૂછીશ, તમારે આન્સર આપવાનો જ રહેશે. સેલ્ફ એસેસમેન્ટ કરજો વિડીયો જોતા જોતા. હું તમને સેન્ટેન્સ આપીશ, અંડરલાઈન આપીશ, તમારા પ્રકાર શોધવાનો રહેશે. વાક્ય છે, તમે ઝટપટ ખાઈ લીધું. કેવી રીતે ખાઈ લીધું? કેવી રીતે? તો ઝટપટ, તો એ રીતિવાચક ક્રિયા વિશેષણ. તમારો આન્સર શું આવ્યો હશે બેટા? રીતિવાચક. જો તમે રીતિવાચક બોલ્યા તો તમારો આન્સર સહી છે. નેક્સ્ટ, આપણને એવું કહેવામાં આવ્યું હોય કે હું ફ્લાઇટમાં બેઠી છું, ક્રિયા વિશેષણ શોધો અને એનો પ્રકાર પણ જણાવો. તો પહેલા તો આપણે ક્રિયા વિશેષણ શોધવાનું છે. હું ફ્લાઇટમાં બેઠી છું, બેઠી છું આગળનું પદ હોય છે એમાં વધારો કરે છે ને ક્રિયા, તો સેમાં ફ્લાઇટમાં એ ક્રિયા વિશેષણ છે, ખબર પડી. ક્યાં બેઠા છે? ફ્લાઇટમાં. તો ક્યાંથી આન્સર મળ્યો આપણું? કયું ક્રિયા વિશેષણ બનશે બેટા? સ્થળવાચક ક્રિયા વિશેષણ. જો તમારો આન્સર સ્થળવાચક ક્રિયા વિશેષણ હતો તો તમે સાચા છો. મને લાગે છે હવે તમને આવડી ગયું છે. હવે અંડરલાઈન છે, પ્રકાર ઓળખાવો. ક્યારે સમજાઈ ગયું છે? હવે સમયવાચક ક્રિયા વિશેષણ. શું બન્યો આન્સર બેટા આપણો? સમયવાચક ક્રિયા વિશેષણ. અને હવે બેટા આપણે જઈ રહ્યા છીએ પરિમાણ કે પ્રમાણવાચક ક્રિયા વિશેષણ, ફોર્થ નંબર ક્રિયા વિશેષણ. આ પરિમાણ એટલે શું? તો કે પરિમાણ એટલે માપ, જે વસ્તુ પદાર્થ છે એનું માપ દેખાડે છે એને પરિમાણવાચક કે પ્રમાણવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. એમાં બેટા એક કિલો બે કિલો એવા શબ્દ નથી આવતા, કેવા શબ્દ આવે છે? આજે વાતાવરણમાં બહુ ભેજ છે. કેટલો ભેજ છે? બહુ. તો આ માપ દેખાડે છે બેટા, ભેજનું માપ દેખાડે છે બહુ, એટલા માટે એ પરિમાણવાચક ક્રિયા વિશેષણ બનશે. હા, થોડું સમજાયું? કેટલું સમજાયું? થોડું. મને ભાત જરાક જ આપજો. કેટલા? જરાક જ. ઓછા, થોડા, ઓછું ઓછા, લગલી છે. કેટલા, કેટલું એ શબ્દથી પ્રશ્ન પૂછવામાં આવે ને આન્સર રૂપે જે આપણી સામે આવશે એ શું બનશે બેટા? પરિમાણ કે પ્રમાણવાચક ક્રિયા.
क्रिया विशेषण। आमा बीजा केवा केवा शब्दों छे प्रमाण के परिमाण में आवी जाय छे तो जोईए। आमा छे लगरेख वधारे घणो बधो पुष्कळ चरीकज लगरीकज जिल्लूभर पुष्कळ आ बधा शब्दो छे शुं देखाड़े छे जे तेनुं माप देखाड़े छे परिमाण देखाड़े छे प्रमाण देखाड़े छे એટલા માટે એ પરિમાણ કે પ્રમાણવાચક ક્રિયા વિશેષણ બને છે। મને લગરીક ભૂખ લાગી છે કેટલી કેટલો કેટલોથી પ્રશ્ન પૂછાય તો કે લગરીક તો એ આપણું પ્રમાણમાં પરિમાણવાચક ક્રિયા વિશેષણ છે। આજે વાતાવરણમાં વધારે ભેજ છે કેટલો ભેજ છે તો કે છે વધારે તો કેટલો કેટલી કેટલોથી પ્રશ્ન પૂછાય જવાબમાં આવે છે એ બધું જ આપણું શું બની જાય બેટા પરિમાણ કે પ્રમાણવાચક ક્રિયા વિશેષણ। નેક્સ્ટ ઓ આજે તો આ વિડિયોમાંથી આપણે ઘણું બધું શીખી લીધું કેટલું શીખ્યું ઘણું બધું તો એ માપ દર્શાવે છે પરિમાણ દર્શાવે છે એટલા માટે એ પણ પરિમાણવાચક ક્રિયા વિશેષણ। ફ્રીજમાં પુષ્કળ દૂધ પડ્યું છે આજે દૂધ ન લેશું કેટલું પડ્યું છે પુષ્કળ માપ દેખાડે છે એટલા માટે એ પરિમાણવાચક ક્રિયા વિશેષણ બને છે। કેટલા ક્રિયા વિશેષણો બેટા આપણે સમજી લીધા તો કે ચાર કયા કયા સ્થળવાચક સમયવાચક રીતિવાચક અને પરિમાણ કે પ્રમાણવાચક ક્રિયા વિશેષણ આ ચાર સમજ્યા છે ચાર મિક્સ થઈ અને આપણા પ્રશ્નો બનશે આવડી જાય તો ફિફ્થ પર પાંચમા નંબર પર આપણે જઈશું। ક્વેશ્ચન હશે અને એ છે ક્વેશ્ચન આ ટોપિક મને જલ્દી આવડી ગયો કેવી રીતે આવડી ગયો જલ્દી આપો રીતિવાચક ક્રિયા વિશેષણ। નેક્સ્ટ આપણને પૂછાય આજે આકાશમાં વાદળો ઘણા છે આકાશમાં અંડરલાઈન ક્યાં વાદળો છે આકાશમાં સ્થળવાચક ક્રિયા વિશેષણ આપણો આન્સર શું હશે બેટા સ્થળવાચક ક્રિયા વિશેષણ। હમણાં મને ભૂખ નથી લાગી ક્યારે ભૂખ નથી લાગી હમણાં સમયવાચક ક્રિયા વિશેષણ શું આન્સર બન્યો આપણો સમયવાચક જો તમારા દિમાગમાં બી સમયવાચક હતો તો તમારો આન્સર સહી છે। નેક્સ્ટ આપણને પૂછાય કે કેટલાક વિદ્યાર્થીઓનું ગ્રાસ્પિંગ ધીમે ધીમે કામ કરે કેવી રીતે ધીમે ધીમે રીતિવાચક ક્રિયા વિશેષણ। અને હવે બેટા આપણે જઈ રહ્યા છીએ ક્રિયા વિશેષણનો આપણને પૂછાતો લાસ્ટ પ્રકાર અને એ છે અભિગમવાચક ક્રિયા વિશેષણ। અભિગમ કેવો કેવો હોઈ શકે નકાર પણ હોઈ શકે નિશ્ચય પણ હોઈ શકે એનો મતલબ આ ફિફ્થ છે ને એના બે પ્રકાર છે આ એક પ્રકાર અને આ બીજો પ્રકાર। આ નકાર કદાચ આપણને આવડી જ જાય એકદમ સારું છે નેગેટિવ સેન્ટેન્સ છે એ અભિગમ નકાર વાચક ક્રિયા વિશેષણ છે। દાખલા તરીકે આપણે રેસનો ઘોડો નામનો પાઠ છે જોયો એમાં વાક્ય આવે છે સાચું કહું મીનાબેન તમે તમારા અંકિતને મારા ઘરે ભણવા મોકલતા જ નહીં તો નહીં આવું એ નકાર અભિગમ વાચક ક્રિયા વિશેષણ છે। અહીંયા ઉદાહરણ આપ્યા છે હું તમારી વાત નથી જાણતી પણ નથી એ નકાર સૂચવે છે। પહેલા નકાર વાળા કેટલા બધા સેન્ટેન્સ જોઈ લઈએ છીએ
बेटा तू गाड़ बोल माँ माँ એટલે નહીં नकार माँ કેવા કેવા શબ્દો આવી જાય છે બેટા ના નહીં નથી માં ન આ બધા જ શબ્દો છે એ અભિગમ વાચક ક્રિયા વિશેષણ સૂચવે છે અભિગમમાં પણ કયો પ્રકાર નકાર અભિગમ વાચક ક્રિયા વિશેષણ છે બધાના એક્ઝામ્પલ લઈએ તમે બહાર જવાની ના પાડી તો ના નકાર વાચક ના મને આ વસ્તુ નહીં ગમે નહીં નકાર અભિગમ વાચક ક્રિયા વિશેષણ ના મને ત્યાં જવું નથી નકાર વાચક તમે પાપ કરો માં પાપ ન કરો તમારા પાઠ્યપુસ્તકમાં બેટા એક કલાપીની ધી બેસ્ટ પોએમ આવવાની છે જેનું નામ છે શિકારી આ ક્રૂર દ્રષ્ટિ તને શોભે નહીં અભિગમ વાચક ક્રિયા વિશેષ હે યુવાન તું શિકાર કરવાનું છોડી દે શિકાર કર માં અભિગમ વાચક ક્રિયા વિશેષ પણ કેવું નકાર હવે નિશ્ચય છે આ નિશ્ચય અભિગમ વાચક ક્રિયા વિશેષણમાં કેવા કેવા શબ્દો હા ચોક્કસ પણ બહુ મોંઘી તો નથી ને આ ચોક્કસ શબ્દ છે એ નિશ્ચય સૂચવે છે દાખલા તરીકે આપણને કોઈ પૂછવામાં આવે કે તમે આવતીકાલે ક્લાસમાં આવવાના છો ચોક્કસ ચોક્કસ છે એ નિશ્ચય અભિગમ વાચક ક્રિયા વિશેષણ છે અત્યારે આપણો દેશ ઘણી બધી તકલીફોમાંથી પસાર થઈ રહ્યો છે નિસંદેહ મીન્સ હા ચોક્કસ એ અભિગમ વાચક ક્રિયા વિશેષણ છે મને આ વસ્તુ ખરેખર જ નથી ભાવતી તો ખરેખર શબ્દ છે એ નિશ્ચય આપણો જણાવે છે મીન્સ સામેની વ્યક્તિ હવે આપણને આગ્રહ નહીં કરે એ વસ્તુ મને ખરેખર નથી ભાવતી હું નહીં જ ખાવું તો ખરેખર નિશંક નિસંદેશ ચોક્કસ પાક્કું આ બધા શબ્દો છે શું દર્શાવે છે બેટા અભિગમ વાચક ક્રિયા વિશેષણ દર્શાવે છે અહીંયા બેટા આપણા પાંચે પાંચ ક્રિયા વિશેષણો છે એ સમજાવવાની પ્રક્રિયા પૂરી થઈ ને હવે હું તમને ત્રણ પ્રશ્નો આપીશ એ ત્રણ પ્રશ્નો છે એના ઓપ્શન તમને ક્યાંથી મળશે આ પાંચ પ્રકારો છે એના ઓપ્શન છે કાં તો તમારું માનસિક સ્થળવાચક ક્રિયા વિશેષણ હશે કાં તો સમયવાચક ક્રિયા વિશેષણ હશે કાં તો રીતિવાચક ક્રિયા વિશેષણ પરિમાણવાચક ક્રિયા વિશેષણ કાં તો અભિગમવાચક ક્રિયા વિશેષણ હશે રેડી બધા બચ્ચો તમને ઓપ્શન બેટા છપ્પડ ફાળવે ચારથી પાંચ ઓપ્શન આપ્યા છે આન્સર તમારા દિમાગમાં રેડી રાખજો વાક્ય તમારા તરફ આવી રહ્યું છે આપણે બેટા છત્રી પાઠ જોઈ લીધો છે એમાંથી ટેક્સ્યુઅલ એક્ઝામ્પલ લઈએ એમાંથી કેટલી સલાહો મને પાંચ મિનિટ પણ યાદ રહી નહીં ના નહી નથી માન અભિગમ વાચક ક્રિયા વિશેષણ એ જ લેસનમાંથી એક્ઝામ્પલ લઈએ છત્રી લેવા રાજકોટ તો શું રશિયા જવું પડે તો પણ હું ચોક્કસ જાઉં અભિગમ વાચક નિશ્ચય અભિગમ વાચક એ જ વાક્યમાં અંડરલાઈન ફરશે રાજકોટ તો શું રશિયા જવું પડે તો પણ જાઓ રાજકોટ અને રશિયા સ્થળ વાચક ક્રિયા વિશેષણ લેખક છત્રી લઈને ઝટપટ ચાલતા થયા કેવી રીતે ચાલતા થયા ઝટપટ તો રીત દર્શાવે ઝટપટ રીતિ વાચક ક્રિયા વિશેષણ ઓકે બેટા
હવે તમારી માટે આ ટોપિક કદાચ એકદમ સરળ થઈ ગયો હશે. તમે તમારી ટેક્સ્ટબુકમાં ક્રિયા વિશેષણ નામનો ટોપિક જરા જોજો. અને આપણા બેટા બે સેશન છે, વિડીયો સેશન થયા છે, એમાં એક લેસન છે એ છત્રી ચાલ્યો છે અને બીજો રેસનો ઘોડો ચાલ્યો છે. તો આજે તમને અસાઇનમેન્ટ મળી જાય છે આ ત્રીજા વિડીયોની અંદર કે છત્રી અને રેસનો ઘોડો આ બે પાર્ટ છે, એમાં ડાયજેસ્ટમાં આપેલા ક્રિયા વિશેષણની એક્સરસાઇઝ છે એ તમારે જોવાની છે, વાંચવાની છે, સમજવાની છે કે ક્રિયા વિશેષણ અમે ઓળખાવી શકીએ છીએ કે કેમ, ક્રિયા વિશેષણનો પ્રકાર અમને આવડે છે કે કેમ. ક્યાંય બી કન્ફ્યુઝન હોય, ક્યાંય પણ ડાઉટ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો. લગભગ કોઈ પણ પ્રકારનો ડાઉટ નહીં, તમને બધા જ વાક્યો, કોઈ પણ ટેક્સ્ચ્યુઅલ વાક્ય હશે કે બાકી વાક્ય હશે, ક્રિયા વિશેષણ ઓળખાવતા આવડશે જ 100%. ઓકે બેટા, મળીએ છીએ નેક્સ્ટ પીરિયડ નેક્સ્ટ નવા કોઈ ટોપિક સાથે.